આવ્યો ફરીથી એનો ફોન આવ્યો જોયું ને મેં ખાલી એક જ વાર એને ધમકાવી અને એનો ફોન આવતો બંધ થઈ ગયો ને એક વાત યાદ રાખ ભૈલા કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ બોલે સપોઝ આપણો મર્ડર કરતો વિડીયો આપણને જ આવીને બતાડે ને તો પણ આપણે આપણી જાતને ડિફેન્ડ કરવી જોઈએ આપણે સારા માણસો છીએ આપણે પ્રૂવ કરીશું જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે જો તમે ડરી જાઓ ને તો લોકો તમને ડરાવશે હિંમત રાખવાની કોઈ તમને ધમકી આપે કે બૂમો પાડે ને તો તમારે એના કરતા વધારે મોટેથી બૂમ પાડવાની પણ તું તો સેન્ટ્રલ જેલમાં બુકિંગ કરાવતો હોય એમ તારા બધા ગુના કબૂલી લઈ સામે ચાલીને પોલીસ સ્ટેશન જતો રહીશ પોતાને અરેસ્ટ કરાવવા માટે ખરો પાગલ છે તું હજુ કેટલું હંભળાય બેના હું તો પહેલેથી ટેન્શનમાં હતો બેના સટ્ટામાં પચીલા ખારી ગયો હતો એટલે આઘાતમાં હું રડી રહ્યો હતો ને એટલામાં ઓલી સોડીનો ફોન આવ્યો મને એ વખત મારી પાસે બુદ્ધિ સક નહીં હું એ જ ભૂલી ગયો હતો એટલે હું એની વાતોમાં આવી ગયો પણ તે મારા પર વિશ્વાસ કેમ ના કર્યો બેના આ તારો ભૈલો પૈસા માટે ખોટું બોલે છે એવું સમજતી હતી તું ચેવી ચેવી બેના છો તું હે અલી બેના તને તકલીફ હોય ત્યારે હું જમતા જમતા જબ્બે હાથ લૂસીને આવી જાઉં છું પહેલા તારું કામ કરું છું એ તો તું માનસ ને હા કે ના અને આજે તારો ભૈલો તકલીફમાં છે અને તને મારી કોઈ ચિંતા નહીં ઓના કહેવાય ભાઈ બેનનો સંબંધ ભાઈ બેનના સંબંધ પર એક પિક્ચર બતાવ હેડ આ રીતે ઇમોશનલ ડ્રામા કરીને તું મારી પાસે પૈસા કઢાવી લઈશ જો તું એવું વિચારતો હોય ને ઇટ ઇઝ જસ્ટ અ વેસ્ટ ઓફ ટાઈમ હવે ચૂપચાપ ચાલ એ એ એ એ એ ગીતા ક્યાં ગઈ હતી તું હું સીધો પપ્પાના રૂમમાં ગયો હતો પણ તું ત્યાં નહોતી અને તું તારા રૂમમાં પણ નહોતી ગીતા મારા પતિ પર ક્યાં અને ક્યારે અટેક થયો એ ખબર છે તને એટલે મને બ્લેકમેલ કરી રહી છે પૈસા માટે આવું વાહિયાત નાટક ના કરીશ જો ખરેખર તને કઈ ખબર હોય ને તો તું જઈને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કર મેં પ્લાન કરીને સીતારા અંકલ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો પણ હું સફળ ના થઈ મારો પ્લાન ફેલ થઈ ગયો ગીતા હા વિજય મારી વાત છોડ તું ડેનિયલના ઘરે જવાનો હતો ને તું જઈ આવ્યો એ તને મળ્યો સોરી ગીતા ડેનિયલને મળવા માટે નીકળ્યો હતો પણ રસ્તામાં મને પાર્ટીના કાર્યકર્તા મળી ગયા એમની સાથે પપ્પાના વિસ્તારમાં ગયો અને ત્યાં ગયા પછી હું ડેનિયલની વાત સાવ ભૂલી ગયો ગીતા ત્યાં કેટલા લોકો હતા ખબર છે એ લોકો પપ્પાને કેટલો પ્રેમ કરે છે હું તને સમજાવી નથી શકતો હું ત્યાં ગયો કે તરત જ બધા મારી સામે રડવા લાગ્યા મારો હાથ પકડવા લાગ્યા કેટલાક તો મારા પગે પણ પડી ગયા ગીતા અબ મને તો શરમ અને ગર્વ બધું એક સાથે ફીલ થવા લાગ્યું ગીતા હું સૂર્યપ્રકાશજીનો દીકરો છું એ જાણીને એ લોકો મને માન આપવા લાગ્યા તો વિચાર કર એ લોકો પપ્પાને કેટલો પ્રેમ કરતા હશે હા વિજય એ લોકો પપ્પાજીને આટલો પ્રેમ કરે છે એટલે પપ્પાજી એમના માટે ઘણા કામ કર્યા હશે હે ને હા ગીતા પપ્પાનો સરળ સ્વભાવ અને એમનો સેવા કરવાનો ગુણ એનાથી એમણે લાખોના મન જીત્યા પણ હું એમને સમજી શક્યો નહીં ગીતા એ બહુ સ્ટ્રિક્ટ હતા ને એટલે એમનાથી દૂર રહેતો હતો આવા માણસનો દીકરો છું તોય હું સાવ બેજવાબદાર રહ્યો હવે આ બધું મને યાદ આવે છે ને તો મારી જાત પર જ ગુસ્સો આવે છે વિજય જૂની વાતો કેમ યાદ કરે છે હવે તું બદલાઈ ગયો છે હું બદલાયો નથી તે મને બદલ્યો છે ગીતા તું મારી જિંદગીમાં આવીને તો મને મારી જવાબદારી સમજાઈ સંબંધોની કિંમત સમજાઈ મને પપ્પાનો પ્રેમ કેવો હોય એ સમજાયું જો તું મારી જિંદગીમાં ના આવત ને તો હું પૈસા ઉડાવીને ડ્રિંક કરીને ખોટા રસ્તા પર ચાલતો રહ્યો હોત વિજય જૂની વાતો વિશે વિચારવાનું બંધ કરી દે પપ્પાજી જેવા સારા માણસ જેણે લોકોની આટલી મદદ કરી હોય જેમને લોકો આટલું પ્રેમ કરતા હોય એમને કોણ નફરત કરી શકે તો પણ પપ્પાજી સાથે આવું થયું મતલબ આપણે હવે સિરિયસલી વિચારવું જોઈએ વિજય પણ એ વાત જાણવા માટે પેલા લેપટોપ વાળા છોકરાને પેલા ડેનિયલને મળવું જરૂરી છે વિજય યસ ગીતા હું એને મળી આવીશ તો પછી રાહ કેમ જોવે છે વિજય જા બેટા
તને મળીને મને કેટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે? ગીતા, આંટી તો ખાલી તારું જ નામ જપ્યા કરે છે. તે અહીં આવીને બહુ સારું કર્યું ગીતા. એની માં એને યાદ કરતી હતી, એને ખબર પડી ગઈ, એટલે જ અહીં આવી ગઈ. મમ્મી, હું ત્યાં હોઉં તો પણ તારા વિશે જ વિચાર્યા કરું છું, પણ શું કરું, પપ્પાજીની તબિયતમાં થોડો ઘણો ફેર પડ્યો છે અને પછી ઘરમાં પણ ઘણું ચાલતું રહે છે, એટલે જ હું તારી સાથે વાત નહોતી કરી શકી. ગીતા, કોઈ વાંધો નહીં. જો આ બધા ટેન્શનમાં તું તારી તબિયતનું ધ્યાન રાખજે, સમય પર ખાજે પીજે ઊંઘજે. તું મારી વાત સાંભળે છે ને? હા મમ્મી. તોય તો ઉદાસ કેમ લાગે છે? તું તો કાયમ મને સમજાવતી રહે છે, પણ આજે તું જ ટેન્શનમાં દેખાય છે. મને કોઈ ચિંતા નથી મમ્મી, હું મજામાં છું. તો પછી તું આટલું ઉદાસ કેમ છે? હું એકદમ મજામાં છું. દુઃખ ખાલી એ જ વાતનું છે કે હું મારી સાયકલ નથી ચલાવી શકતી, રોજ ઘરે ઘરે ફૂલ આપવા નથી જઈ શકતી. મને લાગતું હતું કે તું તારી મમ્મી સાથે નથી રહેતી એટલે દુઃખી છે, પણ તને તો તારી સાયકલ યાદ આવે છે. લોકોના ઘરે ફૂલ આપવા નથી જઈ શકતી એનું દુઃખ છે. મમ્મી, દુઃખી થવાનું સૌથી પહેલું કારણ એ છે કે તું મારી સાથે નથી, એટલે તો હું તારી સાથે વાત કરવા માટે, તને મળવા માટે દોડતી આવી છું. તું અહીં આવી છે, ખરેખર મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે. અત્યારે તો હું અહીંયા આવી છું મમ્મી, પણ મારું સંપૂર્ણ ધ્યાન એ ઘરમાં જ છે. હું ત્યાં ના હોવે સમયે પપ્પાજીને કંઈક થઈ જશે તો એ વિચાર મને સતત ડરાવે છે. આ તું કેવી વાતો કરી રહી છે ગીતા? વૈવાઈજીની સંભાળ રાખવા માટે વૈવાણજી, કિરણ, શ્રુતિ અને જમાઈરાજ પણ છે, અને એટલું જ નહીં નર્સ પણ છે. છે મમ્મી, પણ મારા મનને શાંતિ તો થવી જોઈએ ને. મમ્મી, હું જાઉં છું. અરે, તું હમણાં તો આવી છે અને તું જવાની વાત કરે છે? સોરી મમ્મી, પ્લીઝ, મોડું થઈ જશે. સારું સારું, તું આ લોકો સાથે ખાલી 5 મિનિટ વાત કર, હું હમણાં. મમ્મી, મમ્મી, પપ્પા, તમે કેટલા લોકોના દિલમાં રહો છો ખબર છે? એમનો પ્રેમ, એમનો આશીર્વાદ તમારી સાથે જ રહેશે. તમે બિલકુલ ચિંતા ના કરો પપ્પા, આટલા લોકોની પ્રાર્થના તમારો જીવ બચાવી લેશે. વિજય, આ શું બેટા, તું અહીંયા એકલો બેઠો છે? હું એકલો ક્યાં છું મમ્મા, મારા પપ્પા મારી સાથે છે ને. તું સાચું કહે છે બેટા, પણ આ તારી સાથે વાત નથી કરતા, રિએક્ટ નથી કરતા, તો તું બોર નથી થતો? પપ્પા મારી સાથે વાત નથી કરતા એવું ના સમજ. એ મારી સામે જુએ છે, મારી વાત પર રિએક્ટ કરે છે, એમનો હાથ હલાવે છે, પગ હલાવે છે. હું પપ્પા સાથે રહીને જરાય બોર નથી થતો, ખુશ થઉં છું. બેટા, તું કેટલો પ્રેમ કરે છે તારા પપ્પાને, સાંભળો, ખરેખર તમે બહુ જ નસીબવાળા છો, તમને આવો દીકરો મળ્યો છે. વિજય, પાર્ટીના લીડરે જવાબદારી સોંપી છે ને તને, તારા પપ્પાને એરિયામાં જવાનું કહ્યું તું ને, તું ગયો કે નહીં? હું ગયો તો મમ્મા, ત્યાં જઈને લોકો સાથે વાત પણ કરી. વેરી ગુડ વિજય, તું આ બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ લઈશ કે નહીં હું એ જ વિચારતી હતી, પણ તે તો તારા પપ્પાની જવાબદારી બહુ જલ્દી ઉપાડી લીધી બેટા, મને ખરેખર બહુ જ આનંદ થઈ રહ્યો છે. જતી વખતે મને જરા ઇન્ટરેસ્ટ નહોતો મમ્મા, પણ ત્યાં ગયા પછી લોકોનો પ્રેમ, એમની તકલીફ જોઈને લાગ્યું કે હું ગયો તો બહુ જ સારું થયું. વિજય, તારે એ લોકોની તકલીફ શું છે, એમને કઈ વસ્તુની જરૂર છે, એ બધું પાર્ટી ઓફિસ જઈને કહેવું પડશે. તું અત્યારે જઈને પાર્ટી ઓફિસે આ બધી જ ઇન્ફોર્મેશન આપી આવ બેટા. અત્યારે? હા બેટા, કેમ,
તારે કઈ બીજું કામ છે અત્યારે? ના મમ્મા, પણ પપ્પાને. તારા પપ્પાનું ધ્યાન રાખવા માટે હું છું ને અહીંયા. આખી રાત બિચારી ગીતા અમનું ધ્યાન રાખે છે.